डॉक्टर दीपक भाई जोशी, श्री रमण भाई पटेल साहेब, डॉक्टर जिग्नेश भाई सुधार साहेब, डॉक्टर पिनाकिन भाई पंड्या, श्री मासूम मोड़ासवी, श्री अरविंद भाई गज्जर साहेब, श्री दिलीप भाई श्रीमाड़ी, श्री सलीम भाई शेख। समारंभ अध्यक्ष ने परवानगी थी कार्यक्रम अपने शुरू करिए छे। संवेदनाओं थी छलकाती संस्था एटले गुजरात साहित्य अकादमी, लागणीओनो दबकार एटले शब्द सेतु मोड़ासा, अने उर्वीयने आवकारतो नगर एटले मोड़ासा नगर। आजे आपणी लागणीओ संवेदनाओ अने उर्वीयने आवकारवा શ્રી વીએસ શાહ પ્રાથમિક શાળા સરસ્વતી બાલમંદિર સંસ્થા મોડાસા આતુર અને ઉત્સુક છે ગુજરાત સાહિત્ય અકાદમીના સૌજન્યથી અને સહસંયોજક શબ્દસેતુ મોડાસા દ્વારા યોજાયેલ આજના કવિ સંમેલનમાં આપ સૌને આવકારતા અત્યંત આનંદ અનુભવીએ છીએ। કવિતાના ધવલ આકાશમાં દૈદીપ્યમાન કવિઓ ડૉક્ટર પિનાકિન પંડ્યા, માસુમ મોડાસવી, તેજસ દવે, અરવિંદ ગજ્જર, દિલીપ સીમાડી, સલીમ શેખ સાલસ ને આપણે માણવાના છે। કવિ સંમેલન સંચાલન તેજસ દવે કરવાના છે। સમારંભ પ્રમુખ શ્રી નિલેશભાઈ જોશી, શબ્દ સેતુના પ્રમુખ અને આજના કાર્યક્રમના સંયોજક ડૉક્ટર જિજ્ઞેશભાઈ સુથાર, તેમજ સહસંયોજક શ્રી મનોજભાઈ શ્રી મનીષભાઈ પાઠક સહિત સર્વેનું અભિવાદન કરી કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। સૌ પ્રથમ પ્રાર્થના, જેમનો કોકિલ કંઠ છે તેવા દક્ષાબેન રજૂ કરશે। એ પહેલાં, હે શબ્દ સમ્રાટ, મારા શબ્દ આમ તો સાદા હોય છે, પણ તેમાં તું પ્રવેશે તો સૌંદર્ય પ્રગટે છે। સાદાઈને પણ આપણું સૌંદર્ય હોય છે, અને હવે સમજાય છે મારા સાવ સાદા શબ્દોમાં તું પધારે છે તો સંવેદના મંદિર સર્જાય છે। મારા શબ્દોમાં પ્રાણ પરવાનું કામ પરમાત્મા તું કરે છે, તેથી તો એ મારી સંવેદનાઓ બને છે। તારા વિના મારા શબ્દો અધૂરા બેસુરા છે, તારા સાનિધ્યમાં શબ્દો સુરીલા અને મધુરા છે, તારા સહવાસમાં શબ્દના અર્થ પણ સમર્થ પરમાર્થ અને રહસ્યાર્થ બને છે। તો દક્ષાબેન પટેલ કોકિલ કંઠે પ્રાર્થના રજૂ કરે છે। દક્ષાબેન સરસ્વતી માં ભગવતી, માં સરસ્વતી માં ભગવતી, સરસ્વતી
खूप सुंदर माँ सरस्वती माँ भगवती परम कृपाळू परमात्मा माताजी એમની શક્તિથી આપણા કાર્યક્રમને સફળ બનાવશે. બેનનો ખૂબ ખૂબ આભાર, દક્ષાબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે શબ્દોરૂપી અનુસંધાન, સ્વાગતનું પ્રેમ સંધાન, મીઠા શબ્દોનું સરસંધાન, રૂડા આદરનું સ્નેહ સંધાન. સ્વાગત પ્રવચન માટે ડૉક્ટર જિજ્ઞેશભાઈ સુથાર સાહેબ, જે શબ્દ સેતુના પ્રમુખશ્રી છે, એમને વિનંતી છે, આપ આવી સ્વાગત પ્રવચન કરશો, મહેમાનોનો પરિચય પણ આપશો. ડૉક્ટર જિજ્ઞેશભાઈ સુથાર સાહેબ. આપણી વાણી પીપળ પાન પોઢ્યા જાણે શ્રી ભગવાન. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આપણા નગરમાં આયોજિત આ કવિ સંમેલન, જેના સહસંયોજક તરીકે શબ્દ સેતુ મોડાસા એ ખૂબ સારી રીતે એની સાથે જોડાયું છે. આપણી વીએસ શાહ પ્રાથમિક શાળા, જ્યાં આપણે આ આખો કાર્યક્રમ યોજી રહ્યા છીએ, એ કવિ સંમેલનમાં ઉપસ્થિત આજના આ સમારંભના અધ્યક્ષ, જેઓ જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જીવદયા પ્રેમી છે, જિલ્લા કક્ષાની કેટલીક સંસ્થાઓ સાથે પણ તેઓ અધ્યક્ષ તરીકે જોડાયેલા છે, અને અમારા પરમ મિત્ર છે, અમારા શબ્દ સેતુના સલાહકાર છે, એવા આ મંડળના પ્રમુખ શ્રી નિલેશભાઈ જોશી. આ તબક્કે આપણી વચ્ચે ઉપસ્થિત આર્ટ્સ કોલેજ મોડાસાના હમણાં જ નિમાયેલા, આમ તો કાર્યકારી પ્રિન્સિપાલ તરીકે ઘણા સમયથી તેઓ ફરજ બજાવતા હતા, પણ હમણાં તેઓ નિયમિત રીતે એ આચાર્ય તરીકે પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત થયા છે, એવા ડૉક્ટર દીપકભાઈ જોશી સાહેબ. એ જ રીતે આપણી વચ્ચે ઉપસ્થિત સોપાન રેસિડેન્સીના કર્તાહર્તા અને પૂર્વ આચાર્ય અને સાહિત્ય પ્રેમી શ્રી રમણભાઈ પટેલ સાહેબ. આપણી વચ્ચે આ આખું જે કવિ સંમેલન છે એના સંચાલક તરીકે અને કવિ તરીકે પણ જેઓ આપણને આજે એ બેવડી ભૂમિકા જેઓ નિભાવવાના છે, એવા કવિ શ્રી તેજસભાઈ દવે. આ સાથે આપણે જે કવિ મિત્રોને આજે માણવાના છીએ, એવા ડૉક્ટર પિનાકીન પંડ્યા, માસુમ મોડાસવી, અરવિંદભાઈ ગજ્જર, દિલીપ શ્રીમાળી, સલીમ શેખ સાલસ અને તેજસ દવે પોતે પણ કવિ તરીકે એમની રચનાઓ રજૂ કરવાના છે, ત્યારે આ સૌ મહાનુભાવોનું
હૃદયપૂર્વક બધી સંસ્થાઓ વતીથી, અકાદમી વતીથી, શબ્દ સેતુ વતીથી અને આ વીએસ્યા પ્રાથમિક શાળા વતીથી, આ બધા વતીથી હું હૃદયપૂર્વક આ સૌનું સ્વાગત કરું છું. એની સાથે સાથે સામે ઉપસ્થિત સૌ શબ્દ સેતુના સભ્ય મિત્રો, નગરના જે જે આમંત્રિત ભાવકો, સાહિત્ય રસિકો જે મિત્રો અહીંયા ઉપસ્થિત છે, એ સર્વેનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ તબક્કે આપણે આ જે કાર્યક્રમ યોજી રહ્યા છીએ એની ધ્રુવ પંક્તિ શબ્દ સેતુની, એ આપણને ખબર છે કે રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા. એ ધ્રુવ પંક્તિને લઈ અને શબ્દ સેતુ મોડાસા રજિસ્ટર્ડ સંસ્થા તરીકે છેલ્લા 11 વર્ષથી મોડાસા અને એની આસપાસના વિસ્તારમાં એ સાહિત્યલક્ષી, સદ્ભાવનાને ભરેલી સંસ્થા હોવાના નામે એની કામગીરી કરી રહી છે. તાજેતરમાં જ આપણે ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દ સેતુ મોડાસાના સંયુક્ત ઉપક્રમે સરસ્વતી વિદ્યાલય મોડાસામાં ખૂબ સરસ રીતે ત્રિદિવસીય વાર્તાલેખન શિબિરનું આયોજન કર્યું. લગભગ 60 થી 65 જેટલા શિબિરાર્થીઓએ એમાં ભાગ લીધો. મને કહેતા બહુ આનંદ થાય છે, ભાઈ પિનલભાઈ દવે હું જો નામ બરાબર બોલતો હોઉં તો, એ શિબિરના અઠવાડિયા પહેલાં એ શબ્દ સેતુના સભ્ય બન્યા અને વાર્તા શિબિરમાં એ શિબિરાર્થી તરીકે જોડાયા અને એમની વાર્તા એ જે એમણે છેલ્લા દિવસે વાંચી એ એટલી ઊંચા ગજાની કે જે તજજ્ઞો આવ્યા હતા. અમારા પ્રવીણભાઈ વાઘેલાએ આખા કાર્યક્રમનું ખૂબ સરસ રીતે એ જવાબદારી સ્વીકારી હતી. બીજા પણ શબ્દ સેતુના ઘણા બધા મિત્રો એની સાથે જોડાયેલા. તો એના પરથી આપણને ખબર પડે કે આ પ્રકારના શિબિરો અથવા તો અકાદમીના કાર્યક્રમોનું આઉટપુટ એ કેટલું ઘણું મોટું હોય છે. પરીક્ષાઓ હોવાના કારણે મોડાસાની જ વિદ્યાર્થીની નૈયા જોશી આપણી સાથે જોડાઈ શકી નથી, અધરવાઇઝ એ પણ શબ્દ સેતુ અને આ નગરના સાહિત્ય રસિક મિત્રોના સહકારથી એ ટીવી ઉપર કવિયત્રી તરીકે રજૂ થાય એટલું એણે કાઠું કાઢ્યું છે. એટલે આ સંસ્થા અકાદમીના સહયોગથી, બીજા બધા વડીલો અને મિત્રોના સહકારથી એ ખૂબ સુંદર રીતે આ વિસ્તારમાં એ આ કામગીરી કરી રહી છે. શબ્દ સેતુના આમ તો ઘણા બધા કાર્યક્રમો થાય છે, પણ નિયમિત રૂપે એ દર માસે એક સર્જક મિલન થાય અને દરેક માસના પહેલા રવિવારે માતૃભાષા અભિયાન પ્રેરિત સરસ્વતી માતૃભાષા કેન્દ્ર અંતર્ગત આપણે પુસ્તક પરબનો કાર્યક્રમ એ જાયકા 4 રસ્તા આગળ કરીએ છીએ. ઘણા સારા પુસ્તકો એ આપણને માતૃભાષા અભિયાન તરફથી પણ ક્યારેક મળે છે. તાજેતરમાં જ ઇમેજ પબ્લિકેશનના ઘણા સારા પુસ્તકો આપણે પુસ્તક પરબના ઉપક્રમે એ મિત્રો સુધી પહોંચાડી શક્યા એનો આનંદ છે. એટલે આ પ્રકારની અવનવી પ્રવૃત્તિઓ એ શબ્દ સેતુ, અસાહિત સાહિત્ય સભા એક બે જુદું યુનિટ છે, પણ સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી એ કરી રહી છે એનો આનંદ છે. હજુ પણ વધારે ને વધારે મિત્રો એની સાથે જોડાય, આ નગરની સંસ્થાઓ, શાળાઓ, એના બાળકો અને આપણે સૌ પણ એનાથી લાભાન્વિત થઈએ અને આપણી ક્રિએટિવિટી એ બહાર આવે એ અપેક્ષા છે. મારા મિત્ર દેવકર સાહેબે પણ ત્યારબાદ PTC કોલેજના ઉપક્રમે એક નાટ્ય શિબિરનું આયોજન કર્યું, એમાં પણ ઘણા મિત્રો એ લાભાન્વિત થયા. એટલે આ રીતે આ વિસ્તારમાં કોઈને કોઈ સ્વરૂપે એ સાહિત્ય, સંગીત, કલા એ બધું કામ થયા કરે. ગઈકાલે જ નગરમાં સીતાંશુજી આવેલા હતા તો એમની સાથે પણ કવિતાની એ સરસ મજાની વાતો થઈ. એટલે આ રીતે સાહિત્યને લગતી જે જે પ્રવૃત્તિઓ થાય છે એ માટે અમે સૌ આનંદ અનુભવીએ છીએ. ફરી એકવાર આ સૌ મહાનુભાવોનું હૃદયપૂર્વક સ્વાગત કરીને વિરમું છું. થેન્ક યુ ઓલ. શબ્દ સેતુના પ્રમુખ ડૉક્ટર જિજ્ઞેશભાઈ સુથાર સાહેબે સ્વાગત કર્યું. શબ્દ સેતુની પ્રવૃત્તિઓથી વાકેફ કર્યા ત્યારે કહેવાનું મન થાય, સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કે સુરત બદલની ચાહીએ, મેરે સીને મે નહીં તો તેરે સીને મે હી સહી, કહી ભી હો લેકિન એક આગ જલની ચાહીએ. અને એ પ્રવૃત્તિઓની સરસ મજાની આગ, એક સરસ મજાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે આ નગરમાન શબ્દ સેતુ મારફતે, અને ઘણા બધા બૌદ્ધિકો પણ પોતપોતાનો એમાં યોગદાન આપી રહ્યા છે. ખૂબ આભાર સાહેબ આપનો. અને હવે ફૂલછડીથી આવેલા મહેમાનોનું આપણે સ્વાગત કરીશું. સૌ પ્રથમ સમારંભ પ્રમુખ માન્ય શ્રી નિલેશભાઈ જોશી સાહેબનું સ્વાગત શબ્દ સેતુના પ્રમુખ ડૉક્ટર જિજ્ઞેશભાઈ સુથાર કરશે.
આટલો બધો કાર્યક્રમનો ભાર હોવા છતાં હળવાશવા બી અગત્યનું છે. કવિ શ્રી તેજસભાઈ દવેનું સ્વાગત શ્રી એ કે પટેલ સાહેબ કરશે. તેજસભાઈ જેમ કવિ છે એમ અમારા એ કે પટેલ સાહેબ પણ એ લેખક છે. એમના બે પુસ્તકો ગયા મે મહિનામાં પ્રકાશિત થયા છે. ડૉક્ટર દીપકભાઈ જોશી સાહેબ, પ્રિન્સિપાલ આર્ટ્સ કોલેજ, આપનું સ્વાગત. ડૉક્ટર સંતોષભાઈ દેવકર સાહેબ, પ્રિન્સિપાલ પીટીસી કોલેજ, આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર દીપકભાઈ જોશી સાહેબ છે. સંતોષભાઈ દેવકર સાહેબ પીટીસી કોલેજના પ્રિન્સિપાલ છે. દેવકર સાહેબની કોલોમાં પણ સંદેશ અને જય હિન્દમાં આવે છે. શ્રી રમણભાઈ પટેલ સાહેબ, સાહેબનો પરિચય પૂર્વ પ્રિન્સિપાલ સાયરા હાઈસ્કૂલને બધો જ ખરો, પણ એ સાહિત્યના જીવ છે, સાહિત્યમાં ખૂબ રુચિ છે આપને. તારીખ મલેક આપનું સ્વાગત કરશે. સોપાન રેસિડેન્સી જે છે એમના નેતૃત્વ નીચે આકાર લઈ રહેલ છે. શબ્દ સેતુના પ્રમુખ ડૉક્ટર જિગ્નેશભાઈ સુથાર સાહેબનું ફૂલ સડી સ્વાગત શ્રી નવનીતભાઈ પરીખ કરશે. જિગ્નેશભાઈ સાહેબ અને નવનીતભાઈ પણ મોડાસા પંથકને પોતાની સેવાનો લાભ આપી રહ્યા છે. વ્યવસાય તબીબ છે પણ સાહિત્યનો શોખ એમને શબ્દ સેતુ સુધી લઈ આવ્યો, ટીવી પણ જઈ આવ્યા અને ઘણા બધા કાર્યક્રમમાં પહોંચ્યા છે એવા આજના આપણા કવિ પણ છે. ડૉક્ટર પિનાકીનભાઈ પંડ્યાનું સ્વાગત એમના જેવા જ કવિ જીવ શ્રી પ્રવીણભાઈ સગર કરશે. પિનાકીનભાઈએ સરસ કવિતાઓ લખે છે, પ્રવીણભાઈ પણ નિબંધ કવિતામાં ખેડાણ છે એમનું. શ્રી એવા જ બીજા ઉગતા કવિ, ઉગતા નહીં પણ પાકટ કવિ માસુમ મોડાસભાઈ આપનું સ્વાગત શિવભાઈ શર્મા કરશે. શિવભાઈ શર્મા, બહુ મોટી ઉંમર એમણે કવિતા લખવાનું ચાલુ કર્યું, ગઝલ લખવાનું એવું બધું, અને ખૂબ સુંદર ગઝલો આપણે એમનું માણીએ છીએ. કેમ્પસ ડાયરેક્ટર શિવભાઈ શર્મા, લિપ સંસ્થાના શિવભાઈ શર્મા. શ્રી અરવિંદભાઈ ગજ્જર સાહેબ, સાહેબનું મોટું નામ છે કવિતા ક્ષેત્રમાં. હમણાં જ મોરારી બાપુના કાર્યક્રમમાં એમની કૃતિ રજૂ થઈ હતી. કાદર અલી સૈયદ, શ્રી કાદર અલી સૈયદ અરવિંદભાઈ ગજ્જર સાહેબનું સ્વાગત કરશે. સૈયદ સાહેબ પણ સામાજિક સેવાઓ ખૂબ આપી રહ્યા છે. શ્રી દિલીપભાઈ શ્રીમાળી, હોનહાર કવિ શ્રી દિલીપભાઈ શ્રીમાળી એમનું સ્વાગત. શ્રી હેમંતભાઈ વણકર, હેમંતભાઈ સાહિત્યના જીવ છે, એમના પૂજ્ય પિતાશ્રી પણ એ સાહિત્યની અંદર ખેડાણ કરેલું એમને પણ ખૂબ. શબ્દ સેતુ મારફત કાર્યક્રમ પણ હેમંતભાઈએ કરેલો એમના પિતાજીની યાદ માટે, જેમની ગઝલો ખૂબ લોકપ્રિય છે ને ખૂબ માણીએ છે એવા સલીમભાઈ શેખ સાલસ આપનું સ્વાગત શ્રી કાજો પટેલ કરશે. શ્રી કાજો પટેલ સાહેબ જેમણે 20 જેટલા પુસ્તકો લખ્યા છે, જુદા જુદા વર્તમાનપત્રમાં કોલમો પણ આપની આવે છે. આ સાથે આવેલા સર્વે મહેમાનોનું અમે સ્વાગત કરીએ છીએ, નામી અનામી સૌનો અમે સ્વાગત કરીએ છીએ. પ્રત્યક્ષ પરોક્ષ સહકાર આપ સૌએ આપ્યો છે, આપ સૌનું સ્વાગત છે. અને હવે
પ્રાસંગિક પ્રવચન માટે આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર દીપકભાઈ જોશી સાહેબને વિનંતી કરું છું. માન્ય ડૉક્ટર દીપકભાઈ જોશી સાહેબ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા શબ્દયાત્રા કવિ સંમેલન જે યોજવામાં આવ્યું છે એ શબ્દ સેતુના પ્રમુખ શ્રી ડૉક્ટર જિગ્નેશભાઈ સુથાર સાહેબ, આજના સમારંભના અધ્યક્ષ નિરેશભાઈ જોશી, સંચાલક તેજસભાઈ દવે અને કવિ મિત્રો અને સામે બેઠેલા મારા સ્નેહી મિત્રો, કેટલાક અધ્યાપકો છે, કેટલાક શિક્ષકો પણ છે, કેટલાક મિત્રો છે. સંમેલન શબ્દ એટલે કવિની જ્યારે વાત આપણે કરીએ છીએ ત્યારે સંમિલિત્વા સામે અને આ એની સામે એવા કોઈ પક્ષો હું રાખતો નથી કે જોતો નથી. બંને સમાન જ છે, કારણ કે સાહિત્ય મારી ભાષા, મારું સાહિત્ય અને મારું ગૌરવ, એમાં સાહિત્ય જે છે એ સાહિત્યનો ભાવ જ્યારે હોય ત્યારે સાહિત્યની ચર્ચા કરી શકાય. એટલે આપણા બધામાં સાહિત્યનો ભાવ છે એ વાત દ્વારા હું મારી વાત રજૂ કરું છું. આમ તો લગભગ 38 વર્ષથી સંસ્કૃત વિષય સાથે હું વણાઈ ગયેલો છું, એટલે ક્યાંક ક્યાંક સંસ્કૃતની પંક્તિઓ પણ આવી જશે, પણ આ જગ્યાએ એ બોલવું બહુ જરૂરી છે. ક્ષમા કરશો, થોડીક તકલીફ છે, શરદી વગેરે ના એટલે ગળું બરાબર નથી. યોઅંતઃ પ્રવિશ્ય મમ વાચમિમ પ્રસુત્તમ સંજીવયત અખિલ શક્તિ ધરસ્વદામના અન્યાંશ હસ્તચરણશ્રવણત્વાદીન પ્રાણાન નમો ભગવતી પુરુષાય તુભ્યમ. પ્રાણની દેવી, પ્રાણના દેવતા એને નમસ્કાર કરીએ એટલા માટે કે અહીંયા જે મેં મુરબ્બીઓને જે જોયા અને જે પગથિયાનો સહારો લીધા વગર સીધા જ અહીંયા કૂદકો મારીને પછી જે ફૂલચડી દ્વારા એનું સન્માન કરવામાં આવ્યું. જંગલમાં વાંસ હોય એ વાંસ પણ પુલાડો અને એમાં પણ જો હવા જાય તો એ પણ સુંદર સંગીત રિલાવે છે. એ પ્રકારે કવિતામાં ઉંમરનો બાદ નથી, સાહિત્યમાં ઉંમરનો બાદ નથી એવું અહીંયા આપણને જોવા મળ્યું. અને એવા જ પૂરજોશમાં બાલ ઈવ બાળકની જેમ જાણે રમતા કૂદતા ખેલતા હોય એ પ્રમાણે આવીને પછી અમને અહીંયા સ્વાગત કરવામાં આવ્યું. એટલી સ્ફૂર્તિ તાજગી આ કવિતા દ્વારા જ હોઈ શકે, એ સિવાય ન હોઈ શકે. કવિતા જે છે એ કોઈમાં ભેદરેખા જોતું નથી, એ સ્વ અને પર જે છે એ એના માટે કુટુંબ સમાન બની જાય છે. એટલા માટે જ તો વસુધૈવ કુટુંબકમ શબ્દ આવ્યો છે. અને એ કવિ એટલે એને ઋષિ પણ કહ્યો છે પાછો સાહિત્યની અંદર, તો એટલે એ ઋષિ તરીકે નવાજવામાં આવ્યો છે. એટલે કવિ એની દ્રષ્ટિ જે છે એ દશે દિશાઓમાં ફેલાયેલી હોય છે, સતત જાગતું હોય, એની ધ્યાન કરવાની આખી પ્રક્રિયા જુદી છે. કેટલાક લોકો એમ કહેતા હોય કે ધ્યાન કરવું હોય એટલે આંખો બંધ કરી દેવી, પણ બંધ કરવાથી તો ભૂતકાળ અને આગળ જે છે એ દેખાય છે, એનો આભાસ આપણને દેખાય છે. પણ આંખો ખુલ્લી રાખીને જ્યારે જોઈએ તો સત્ય જે છે આપણને દેખાતું હોય છે, આપણી સામે જે ઊભું હોય એ. અને એવું આ જે આપણું જે બધા લગભગ 50 વ્યક્તિઓ આપણે અહીં બેઠેલા છીએ એ મોડાસા નગરની અંદર આ દરેક વ્યક્તિઓ આ કામ કરી રહ્યા છે. સાહેબે કહ્યું 11 વર્ષથી આ શબ્દ સેતુ કાર્યરત છે, તો એ એકાદશી જેવું વ્રત છે આ. 11 વર્ષ થવાના 11, અને એવું શુભ કાર્ય
એના પગરવ આગળને આગળ ચાલ્યા કરે છે. બીજું એક અહીંયા સરસ્વતીની પ્રાર્થના કરવામાં આવી. એવું કહેવાય છે કવિઓ દ્વારા તો કે અત્યાર સુધી કેટલાય કવિઓ થઈ ગયેલા છે દરેકે દરેક સાહિત્યની અંદર, એમાં સરસ્વતીનો એક જ ખૂણો હજુ ભરેલો છે, બાકીના ત્રણ ખૂણા તો ખાલી છે. હજુ અઢળક સાહિત્ય રચવાનું છે. બીજો શબ્દ અહીંયા વાપરે છે શબ્દયાત્રા, તો એ સમયે ઉમાશંકર જોશી પણ યાદ આવે છે. એમણે કહ્યું છે કે હું શબ્દ લઈને નીકળ્યો હતો, એ શબ્દ મને ક્યાં ક્યાં લઈ ગયો. એ એક તો ડુંગરાઓની બહાર લઈ ગયો છે, ત્યાંથી બહાર લાવ્યો છે, ત્યાંથી યુનિવર્સિટીમાં લઈ ગયો છે, ત્યાંથી વાઇસ ચાન્સેલર વગેરે જગ્યાએ પણ લઈ ગયો છે, ત્યાંથી કદાચ જેલની પણ અંદર લઈ ગયો હશે કદાચ, અને પછી ત્યાંથી એ કુલપતિ તરીકે પણ એમણે લઈ ગયો છે. આ શબ્દની તાકાત છે આ. એટલે કવિઓ જે છે એ તો કબીરે મનીષી પરિભૂ સ્વયંભૂ એવું સંસ્કૃતમાં કહેલું છે. જાતે જ એ છે કુંડલીમાંથી બ્રહ્મરંધ્ર સુધી ચાલ્યા જ કરતી હોય નૌકા જે છે એની, એ અને આપોઆપ શબ્દ પ્રગટ થયા કરે છે. પંડ્યા સાહેબે જે વાત કરી સાહિત્ય વિશેની કવિ વિશેની, તો એ પહેલો બે જે હું પંક્તિ બોલું છું એમાં આવી જાય. શબ્દ આમ દોડ્યા દોડ કરતો હોય છે, હું પહેલો હું પહેલો હું પહેલો એમ કરતા કરતા, અને એ પ્રકારે આપોઆપ કવિતા રચાઈ જાય છે. મને અહીંયા બોલાવવામાં આવ્યો અને જે થોડીક ઘણી વાત કરવાનો મને જે અવસર આપ્યો છે એ બદલ સમારંભના અધ્યક્ષ શબ્દ સેતુના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ, બધા મિત્રો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર દીપકભાઈ જોશ સાહેબ, પ્રિન્સિપાલ આર્ટ્સ કોલેજ મોડાસા. આજે શબ્દ સેતુની પ્રવૃત્તિઓને આપણે બિરદાવી છે. છેલ્લા 11 વર્ષથી એકાદશી વ્રતની જેમ જે સતત પ્રવૃત્તિઓ કરી છે એને બિરદાવી છે. આપના પ્રવચન માટે કહીએ તો, નજર કો બદલીએ નજારા બદલ જાયેગા, સોચ કો બદલીએ સિતારા બદલ જાયેગા, દુનિયા બદલને કી જરૂરત નહીં હૈ, સિર્ફ દિશા કો બદલે કિનારા બદલ જાયેગા. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને હવે જેમના નેતૃત્વની છે સોપાન નિર્માણ પામી રહ્યું છે, જે શબ્દ સેતુને ખૂબ જ હોપ આપી રહ્યા છે, અને સાયરા હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ એવા શ્રી રમણભાઈ પટેલ સાહેબને વિનંતી છે, આપ આપનું વક્તવ્ય આપશો. માન્ય શ્રી રમણભાઈ પટેલ સાહેબ. મંચસ્થ મહાનુભાવ, કવિ મિત્રો, શ્રોતાગણ, આજનો જે પ્રસંગ છે એના લાયક કદાચ હું છું કે નહીં એ જિગ્નેશભાઈએ મને બોલાવ્યો, હું આવ્યો છું. કદાચ એમની પ્રસંગી ખોટી પણ હોય. આજે આ સાહિત્યને લગતી આ સભામાં હું જે થોડુંક જાણું છું એ તમને કહીશ. આખા ઇતિહાસ ઉપર નજર કરીએ તો 711માં ઇસ્લામનું આક્રમણ ભારત ઉપર થયું અને 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું. લગભગ 1000 વર્ષ ઇસ્લામી સંસ્કૃતિને આપણા દેશ ઉપર અસર થઈ. તો આ આપણી વૈદિક સંસ્કૃતિ નાશ કેમ ન પામી? જો જો ઇસ્લામ ગયો છે તો દરેક જગાએ ઇસ્લામ જ થઈ ગયો છે, બીજો કોઈ ધર્મ રહ્યો નથી. આ ધર્મ કોણે ટકાયો? તો એના માટે જે આપણું ભક્તિ સાહિત્ય ઊભું થયું, સુરદાસજી, તુલસીદાસજી, તુકારામજી, એ બધાએ જે સાહિત્ય ઊભું કર્યું અને એના વથાને કે આપણી આ સંસ્કૃતિ ટકી રહી. એટલે સાહિત્ય ઇતિહાસમાં પણ આપણી સંસ્કૃતિ ટકાવવા માટે ખૂબ સારી મદદ કરી છે. સાહિત્ય એ જુઓ, જે કોઈ કવિ બને, કોઈ સાહિત્યકાર બને, કંઈ લખાણ કરે, એ બિલકુલ સુખી હોય, આર્થિક રીતે, શારીરિક રીતે કે માનસિક રીતે, તો એ કશું જ કરી શકતો નથી. એનામાં વેદનાઓ ભરેલી હોય ને તો જ સાહિત્યનું સર્જન થાય.
એટલે એક મારા ભત્રીજો એક અમેરિકાથી આવ્યો હતો અને એના ટી શર્ટ ઉપર લખેલું કે આઈ ફીલ રાઇટ વેન આઈ હેવ ડ્રંક, આઈ ફીલ વેલ વેન આઈ હેવ ડ્રંક. એટલે હું પીધેલો આવું છું તો આને સારું અનુભવ છું. એટલે કવિને પણ એવું જ છે, જો એ મદહોશ હોય ને તો જ કંઈક પેદા થાય. એટલે થોડું પીવાનું રાખો તો વધુ નહીં. શરાબ વગર શાયરી નથી. ઉર્દુ છે એ ઉર્દુનું માર્દવ્ય, એનું કુમાશ એટલી બધી છે કે આપણી સાહિત્ય સમૃદ્ધ એ ઉર્દુના અંદરના જે ચંચુપાતથી થયું છે. ખૂબ જ સરસ સાહિત્ય ઉર્દુનું છે અને એ ઉર્દુના કારણે આપણી હિન્દી ભાષા કે ગમે તે કહો બહુ સરસ રીતે એ જામી છે. આપણે ગુજરાતી શબ્દોમાં પણ કેટલાય બધા ઉર્દુ શબ્દો છે અને એ ઉર્દુ શબ્દો ગુજરાતીમાં 10-20% ચાલે છે. એટલે ઉર્દુએ પણ આપણા સાહિત્યની સારી સેવા કરી છે. શાયર શાયરીઓ ગઝલ એ બધી ઉર્દુ સંસ્કૃતિ છે, ઇસ્લામી સંસ્કૃતિ છે. આગળની સંસ્કૃતિમાં કુમાર સંભવમ કે જે કાળિદાસ ને માગ ને એ બધા થયા એમને સંસ્કૃતનું સાહિત્ય આપ્યું. પણ તમે જે મધ્યયુગમાં ગુલામીમાં જે પરતંત્ર હતી એમાં પરતંત્રતા હતી એ વખતે સાહિત્યનું સર્જન સારું થયું. એટલે પરતંત્રતા હોય તો પણ સાહિત્યનું સર્જન સારું થાય છે એમ મારું માનવું છે. જે આઝાદી પહેલો જે રામનારાયણ પાઠક ને ઉમાશંકર જોશી કે તમે આપણે નરસિંહ દિવેટિયા એ બધાને કહો તે બધા અવળોને પણ એમને તમે આજે પાઠ્યપુસ્તકમાં જુઓ ગુજરાતીના તો 70% એમને જ સાહિત્ય આપણા પાઠ્યપુસ્તકોમાં છે. આઝાદી પછીનું જે સાહિત્ય નિર્માણ થયું છે એના આગળ ફીકું છે. તો આવું કેમ? કારણ બધું આવું ઘણું બદલાયું છે. ઇન્ટરનેટનું આગમન થયું છે, લાઇબ્રેરીઓ મૃત્યુપાશ થઈ ગઈ અને ઇન્ટરનેટ આવ્યું એ સારું થયું છે પણ એના ઉપર જે જોવા મળે છે એમાં 60% તો કામનું જ નથી. એ આપણા સંસ્કારો બગાડે છે અને માનવ વૃત્તિ એવી છે કે એ જ જોવા પ્રેરાય છે. એટલે આવા સંસ્કૃતિના સંસ્કૃતિ પરના આક્રમણમાં આ સાહિત્ય સર્જનોના આવા બધા સમારંભો છે એ કંઈક અંશે એને બગડતી અટકાવે, સર્જનશક્તિ ખીલે. એટલે આવા સમારંભોની અગત્યતા ખૂબ છે. મને આમંત્રણ આપ્યું, કદાચ લાયકાત નહીં હોત છતાં પણ આમંત્રણ આપ્યું એ બદલ જિજ્ઞેશભાઈ અને બધાનું હું આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણે સંસ્કૃતિની વાત કરી, સાહિત્યની વાત કરી, શાયરીની વાત કરી. સાહેબ થોડા સમય પહેલાં બીમાર હતા, ખૂબ બીમારી હતી અને એમાંથી એ બહાર આવી ગયા છે. ત્યારે એમનો જે જુસ્સો છે, જુસ્સો જેને કહેવાનું મન થાય, ભલે તમે એમને નાખશો મૃત્યુ કેરી આગમાં, એ આગને પણ ફેરવી દઈશું સુંદર મજાના બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, ભલે મોતને પણ આવવા દો લાગમાં. એવા જિંદાજી રમણભાઈ સાહેબને આપણે સાંભળ્યા. અને હવે સમારંભ અધ્યક્ષ માન્ય શ્રી નિલેશભાઈ જોશીને વિનંતી છે, આપ આપનું ઉદબોધન કરશો. માન્ય શ્રી નિલેશભાઈ જોશી, નમસ્કાર. માન્ય રમણભાઈ સાહેબે કહ્યું કે મારી અહીં બોલાવ્યા અને આ રીતે વાત કરવાની જે વાત તક આપી એના માટેના એ લાયકાત હશે કે નહીં હોય. પણ સાહેબ એક વાત કહું કે તમે કવિઓને બહુ જાણી લીધા છે. જે પેલા એક પેગની વાત કરી એટલે બહુ કવિના નજીક તો તમે રહેલા જ છો. માં સરસ્વતીના ધામમાં અને સરસ્વતી સ્કૂલમાં અને માં સરસ્વતીની જેમના ઉપર થોડી વિશેષ કૃપા છે એવા સર્વ કવિ મિત્રો અને આપ સૌના અંદર માં સરસ્વતી બેઠી છે એ માં સરસ્વતીને વંદન. આજે મોડાસાની 70,000 વસ્તીમાંથી લગભગ આપણે 82 માણસો અહીં ભેગા થયા છે અને એ એટલા માટે કે દુનિયામાં ચારો તરફ એવું ચાલી રહ્યું છે
અને આ એક જુદો પાઠ ચાલી રહ્યો છે. સાહેબે વાત કરી વૈદિક સંસ્કૃતિની બધાની, એમાં એક વાત છે કે ભાઈ માટલું પણ જોયા કરે છે આજકાલ, કે માટલું પણ જોયા કરે છે આજકાલ કે કેટલા ઝડપી ફૂટી જાય છે માણસો. આ ફૂટી જવાના યુગમાં અમારા સાલસે એક કવિતા લખી છે ને, એ કવિતા સાલસ આજે પણ આખી કવિતા કહેશે કે ભીતર એનું જળહળ જળહળ, અમારા જોશી કાકા બેઠા છે કે ભીતર એનું જળહળ જળહળ તો એ કશું ક્યાં ખૂટે છે, માણસ જેવો માણસ સાલો ધડામ દઈને ફૂટે છે. આ ધડામ દઈને ફૂટવાના યુગમાં ભીતરમાં જેને સાહેબે વાત કરી કરુણા, સત્ય કરુણા અને પ્રેમ, આ બધી વસ્તુઓ જેનામાં અંદર બહુ જ રીતે લાગણીથી આવતી હોય ને, ત્યારે અહીં બેસવાનું સ્થાન, આ 15 મિનિટ પહેલાંની પછીની વાત કરું છું, હવે નીચે આવી જઈશું ત્યાંને, ત્યારે આ જગ્યા મળે. અને આમ સમાજ પૂરા દેશની અથવા દુનિયાના જે બી ક્રાંતિઓ થઈ છે એમાં એવું કહેવાય છે કે એક નર્મદ ત્યાં હોય જ છે. આ કવિની તાકાત છે અને આ કવિઓને જીવતા રાખવાનું કામ એ ગુજરાત સાહિત્ય અકાદમી અને મોડાસામાં શબ્દ સેતુ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બહુ સરાહનીય છે અને એમને પ્રોત્સાહિત કરવા માટે આપ સૌ આવ્યા છો એ બહુ આનંદની વાત છે. આજે માત્ર કવિઓનો રાત છે, કારણ કે કવિઓનો દિવસ તો જ્યારે આવશે ત્યારે આવશે, પણ અત્યારે તો રાત છે કવિઓની, એટલે એમને ચાન્સ આપવાનો હોય. હું મારું વક્તવ્ય એ પૂરું કરું છું. મને બેસવાનું અને આ સ્થાન શોભાવાનું સ્થાન આપ્યું એ બદલ આપ સૌનો આભાર. જય ભારત, જય હિન્દ. આભાર સમારંભ અધ્યક્ષ શ્રી નિલેશભાઈ, જેઓ જીવદયા પ્રેમી પણ છે. ખુદી કો કરી તના બુલંદ કે હર તકદીર સે પહેલે ખુદા બંદે કો પૂછે કે બતા તેરી રજા ક્યા હે. એવી મજબૂતાઈ, એવી બુલંદી આપણે માણી. અને હવે બીજો દોર શરૂ થાય પહેલાં કવિ સંમેલનનું ઉદ્ઘાટન આપણે દીપ પ્રાગટ્ય દ્વારા કરવાના છે. શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મા દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતો મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. આ કાર્યક્રમ આપણે ખુલ્લો મુકાયો છે, કવિ સંમેલન આપણે માણવાના છે, એટલે હવે મંચસ્થ જે મહેમાનો છે એમને વિનંતી છે કે તેઓ અહીંયા પ્રેક્ષાલયની અંદર સ્થાન ગ્રહણ કરશે અને કવિઓ હવે જેમને આપણે માણવાના છે એ સ્ટેજ અને આગળની હરોળમાં એમનું સ્થાન પ્રાપ્ત કરશે. અને તેજસભાઈ બહુ સરસ સંચાલન કરવાના છે કાર્યક્રમનો, તો એમને વિનંતી છે કે હવે આગળના કાર્યક્રમનું તેઓ સંચાલન કરે. શ્રી તેજસભાઈ, આજની સાંજના આ બીજા મુકામને વિધિવત ચાલુ કરીએ છીએ અને કવિતાના માહોલમાં આપણે સીધા જ પ્રવેશ કરવો છે. પહેલી કેટલીક છોકવટ કરી લઉં કે અમે મૂળ કવિઓ છીએ એટલે અમે પુરસ્કારના નહીં પણ દાદના જ મહતા જોઈએ છે. અમને તમારી દાદ, વાહ ક્યા બાત હે, બહોત અચ્છે, જો તમારા તરફથી આ પડકારને આ સાથ મળશે તો મને લાગે છે કે અમે વધારે સારી કવિતાઓ તમારા સુધી પહોંચાડી શકીશું. આ પહેલી વાત. બીજું કે સાહેબ, આપણા ત્યાં તાળીઓ બે પ્રકારની હોય છે. કેટલીક તાળીઓ એવી હોય કે આપણને બહુ ગમે ને આપણે કવિને કહીએ બહોત અચ્છે આપ કુછ ઓર સુનાઈએ, અને કેટલીક તાળીઓ એવી હોય કે હવે બેસી જાઓ તો સારું.
એટલે નક્કી તમારે કરવાનું છે કે તમારે શું કરવું. પણ આમ પણ ગરમીનો માહોલ છે, તમારા હાથ ખિસ્સામાં નહીં જોઈએ, પૈસા પડી જવાની જો ચિંતા ના હોય તો તમે દાદ આપજો. એનું કારણ તમને કહું સાહેબ, કે આ દાદની વિશેષ મહિમા શા માટે હોય છે. ખાલી ખુરશી હોય ને સાહેબ એનો અમને વાંધો છે જ નહીં, પણ ભરેલી ખુરશીને ખાલી ચડે ને પછી બહુ તકલીફ થતી હોય છે. એટલે આ ભરેલી ખુરશીને ખાલી ના ચડે એ જોવાનું કામ તમારું. અમારું કામ છે તમારા સુધી આપણી ભાષાનો જે શબ્દ છે, જે શબ્દમાં આ કવિઓએ એમના મુકામમાં જે પણ કંઈ કામ કર્યું છે તમારા સુધી પહોંચાડવાનો લોકો પ્રયત્ન કરશે. અને મલયાલમ, તેલુગુ, મરાઠી આપણે એવી ભાષામાં વાત કરવાના જ નથી, આપણી જ ભાષામાં વાત કરવાના છે, એટલે તમને સીધી સમજાઈ જશે. આમ પણ સાહેબ હું એવું માનતો છું કે કવિતા જો સમજાવી પડે ને તો પછી કવિ એકવાર ફરી એ કવિતા લખવી. એટલે અહીંયા તમને સમજાવવાનો કોઈ ઉપક્રમ છે જ નહીં, તમારા સુધી સીધી જ કવિની કવિતા અને એની જે ચોટ છે એ બંને પહોંચે એ અગત્યનું છે. બીજું સાહેબ હું તમને કહું કે આજે તો બહુ ઓડિયન્સ છે, કારણ કે ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે 11 જણાનું ઓડિયન્સ હોય, એટલે કે 11 કવિ જ હોય, એમાં એક ઉપર વાંચતો હોય અને નીચે 10 દાદ આપતા હોય બહોત અચ્છે એની એ જ કવિતા ઉપર. એવું નથી, હું તમને કહું મારે છે ને મુંબઈ, અમારા લોકોને મુંબઈ વારે ઘડી જવાનું સાહેબ થાય. આ એક સમયની વાત કહું છું, આ એ સમય હતો કે આપણે ટ્રેનની ટિકિટ મળેલી એટલે જનરલ ડબ્બામાં બેસવું પડે, ગમે તેમ કહીને અમે 3-4 મિત્રો અને જગ્યા મળી હોય, બરાબર બાથરૂમની બાજુમાં જગ્યા મળી હોય અને અમે લોકો કવિતા કરવા માટે જતા હોઈએ. આ એ સમયની વાત છે કે જ્યારે હજી વિકાસ મોટો નહોતો થયો ત્યારે આ પરિસ્થિતિ હતી કે આપણે જનરલ ડબ્બામાં જવું પડે. અમે બધા જ મિત્રો જનરલ ડબ્બામાં ગમે તેમ કરી અને બાથરૂમની બાજુમાં ગમે તેમ ખોસાખોસ ઊભા હોઈએ, વાતો કરતાં કરતાં પહોંચતા હોઈએ સાંજે મુંબઈ, અને બરાબર રાત્રે અમારો કવિતાનો કાર્યક્રમ હોય. હવે સાહેબ બાથરૂમની બાજુમાં વાતો કરતાં કરતાં પહોંચ્યા હોઈએ અને પછી સાંજે અમારા સુગંધ ઉપર કવિતા કરવાની હોય છે, તમે સમજી શકો છો કેટલું અઘરું હોય. તો આવા કશા જ માહોલ વિના આપણે સીધી જ કવિતા તમારા સુધી પહોંચાડવાની છે, કારણ કે રાત આખી આગિયા ફરતા હતા, સ્વપ્ન જાણે આંખમાં તરતા હતા. કે રાત આખી આગિયા ફરતા હતા, સ્વપ્ન જાણે આંખમાં તરતા હતા, ને તું કહે છે જિંદગી હું ગઝલ, તું કહે છે જિંદગી હું ગઝલ, વાત બંને વ્યાજબી કરતા હતા. તો પૂછ એને કે જે સતાયું છે, કેટલું ક્યારે ક્યાં જીવાયું છે. મનોજ ખંડેરિયાના આ શેરથી આજની સાંજનો ઉઘાડ કરી અને આપણે પહેલા કવિ તરફ જઈએ, આપણી પાસે સમય ઓછો છે. દરેક કવિને વિનંતી કે આપણે 4-4 રચનાઓ વાંચીશું શરૂઆતમાં. કે પૂછ એને કે જે સતાયું છે, કેટલું ક્યારે ક્યાં જીવાયું છે, ને તારે માટે ગઝલ મનોરંજન, કે તારે માટે ગઝલ મનોરંજન, મારે માટે તો પ્રાણવાયુ છે. તો કશું જ બોલ્યા વગર આજની સાંજનો ઉઘાડ આપણે પ્રથમ કવિથી કરવો છે. એ આપણી જ ભૂમિના કવિ છે, આપણા ત્યાંથી જ કવિતાનો કક્કો અને કવિતાની પાટી ઉપર એમની કવિતાના શબ્દ પાડતા શીખ્યા છે. કવિને વિનંતી કરું સાદર, ડૉક્ટર પિનાકિન પંડ્યા, એમની ગઝલ એમની કવિતાના આપણે રસાસ્વાદ માણીએ સાહેબ તમારાથી. એમની જ પંક્તિથી એમને આજે રજૂ કરવા છે. કે રોજ ઈચ્છાના હરણની દોડ જ્યાં સર્જાય છે, કે રોજ ઈચ્છાના હરણની દોડ જ્યાં સર્જાય છે, થાકું મારા બે ચરણને, હાથ મારા ને થાક મારા બે ચરણને ક્યાં સમજાય છે. રોજ ઈચ્છાના હરણની દોડ જ્યાં સર્જાય છે, થાક મારા બે ચરણને ક્યાં હજી સમજાય છે. ડૉક્ટર પિનાકિન પંડ્યા. મંચસ્થ કવિગણ અને આપ સૌ, આપ સૌના ચરણોમાં મારા વંદન છે. એક મુક્તક રજૂ કરું છું કે થોડી અટવાયેલી વાતો તારા ટેકાથી બોલું છું, અને ટેકો પાછો ખેંચી લેતા એકડ એકાથી બોલું છું. સંતાડો ના આ મુખડાનો વૈભવ, સંતાડો ના
આ મુખડાનો વૈભવ મારું આગવું ઓઢી, હું તો આંખે પાટા બાંધી અશ્રુની કિંમત મોલું છું, થોડી અટવાયેલી વાતો તારા ટેકાથી બોલું છું, ટેકો પાછો ખેંચી લેતા એકળ એકાથી બોલું છું, ગઝલ રજૂ કરું છું. આ ગઝલ મિત્રો મારી સપ્ટેમ્બર 2017ના શબ્દસૃષ્ટિ અંકમાં પ્રકાશિત કરવામાં આવી હતી. શીર્ષક છે કંઈક ચહેરા. હમણાં બધાને ફૂટી જવાની વાત કરીને હું બાકી રહી જાઉં તો કેમ ચાલે? કે આયનો અકબંધ ને ફૂટી ગયા છે કંઈક ચહેરા. આયનો અકબંધ ને ફૂટી ગયા છે કંઈક ચહેરા. બહેનોને થોડીક એવી ટેવ હોય છે કે આમ બિંદી લગાવે તો અખંડ સૌભાગ્યવતી કહેવાય, પણ દર્પણમાં બિંદી લગાવતા હોય છે પછી આમ મેચિંગ કરતા હોય કે થાય છે કે નહીં. કે આયનો અકબંધ ને ફૂટી ગયા છે કંઈક ચહેરા, આયને બિંદી કરીને છૂટી ગયા છે કંઈક ચહેરા. આયનો અકબંધ ને ફૂટી ગયા છે કંઈક ચહેરા. અને છે દહેશત, કે છે દહેશત કે એ જ રસ્તામાં મળે હેલો કરીને, ક્યાંક મારામાં વસી લૂંટી ગયા છે કંઈક ચહેરા. આયનો અકબંધ ને ફૂટી ગયા છે કંઈક ચહેરા. અને કાંકરી ચાળો કરો ના રંગ છાંટીને હવે, કાંકરી ચાળો કરો ના રંગ છાંટીને હવે, જો રંગ બેરંગી બનીને તૂટી ગયા છે કંઈક ચહેરા. આયનો અકબંધ ને ફૂટી ગયા છે કંઈક ચહેરા. અને ચિત્ર તો ઉપસી ગયું, ચિત્ર તો ઉપસી ગયું તોય તમે દોરી રહ્યા એ, યાદના ચહેરા પર ઘૂંટી ગયા છે કંઈક ચહેરા. આયનો અકબંધ ને ફૂટી ગયા છે કંઈક ચહેરા. અંતિમ શેર છે કે મન થયું ને માળવે પહોંચી ગયા, પાછો ફરું ત્યાં ધૂંધળી આંખે હવે ખૂટી ગયા છે કંઈક ચહેરા. આયનો અકબંધ ને ફૂટી ગયા છે કંઈક ચહેરા. થેન્ક યુ. યસ, મુક્તક છે અને ગઝલ એની સાથે સંયુક્ત હશે. કે ફરે છે બધા કાગડા ઠગ બનીને, મને પણ થયું છળ કરું બગ બનીને, અહીં તો બળ્યાની બુ હતી છતાં જો જલે જોત કોની બધે શગ બનીને, ફરે છે બધા કાગડા ઠગ બનીને, મને પણ થયું છળ કરું બગ બનીને. આ નગર એવી એક રચના છે મારી કે સત્યના ખોટા પ્રયોગો જો કરે છે આ નગર, એમ જનગણ મન ભરી ગાંધી ફરે છે આ નગર. સત્યના ખોટા પ્રયોગો જો કરે છે આ નગર. થોડુંક વ્યંગાત્મક છે આ બધું, કે ભૂત સામે તૂત કરવા સામ સામે આવતા, ભૂત સામે તૂત કરવા સામ સામે આવતા, એમની વચમાં રહીને જો ડરે છે આ નગર. સત્યના ખોટા પ્રયોગો જો કરે છે આ નગર. રાસલીલા વૈભવો વાણી વિલાસે રાચતા, રાસલીલા વૈભવો વાણી વિલાસે રાચતા, એમના ભગવંત પાછળ જો ફરે છે આ નગર. સત્યના ખોટા પ્રયોગો જો કરે છે આ નગર. શેર છે કે કોઈ ફૂં 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 કરી શ્વાસો અહીં ખાલી કરે, કોઈ ફૂં 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 કરી શ્વાસો અહીં ખાલી કરે. કોના ચારો તરફ આંગળી ચીધું છું આપ નક્કી કરજો. કોઈ ફૂં 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 કરી શ્વાસો અહીં ખાલી કરે, ને ગરીબોમાં નિશાસા જો ભરે છે આ નગર. સત્યના ખોટા પ્રયોગો જો કરે છે આ નગર. અને આપણી વચમાં બનેલું રાખજો ઢાંકી, આપણી વચમાં બનેલું રાખજો ઢાંકી, અહીં તો વાત ખુલે એમ વસ્તર પણ હરે છે આ નગર.
સત્યના ખોટા પ્રયોગો જો કરે છે આ નગર. થેન્ક યુ. મારી ગઝલમાં શું શું હોઈ શકે એક કલ્પન મૂક્યું છે, અને એ પણ ગઝલ ફોર્મમાં જ, કે ભલે ખાલી ચણા જેવી, ખાલી ચણા જેવી, છતાં વાગે ગઝલ મારી, શબ્દના ઘાવનો રણકાર થઈ જાગે ગઝલ મારી, અને ભરીને કુંભમાં અસ્થિ તરંગો માપનારાઓ, તમારા ફૂલડા ડૂબે પછી તાગે ગઝલ મારી, ભલે ખાલી ચણા જેવી છતાં વાગે ગઝલ મારી, અને નજરબંધી કરી દેતા નજર લાગી જશે એવી, નજરને બાંધવા બાંધ્યા કરો ધાગે ગઝલ મારી, ભલે ખાલી ચણા જેવી છતાં વાગે ગઝલ મારી, શબ્દના ઘાવનો રણકાર થઈ જાગે ગઝલ મારી. અને કદી આવ્યા કરે છે મન ભરી ટવકા કરી લેવા, કદી આવ્યા કરે છે મન ભરી ટવકા કરી લેવા, છતાં ખાલીપણાને ચાહતી લાગે ગઝલ મારી. અને બીજો શેર છે કે કહાની હોઠને ચૂમી ગયાની માણવા કાજે, કહાની હોઠને ચૂમી ગયાની માણવા કાજે, બની રાધા કનૈયો વાંસળી માગે ગઝલ મારી, ભલે ખાલી ચણા જેવી છતાં વાગે ગઝલ મારી, શબ્દના ઘાવનો રણકાર થઈ જાગે ગઝલ મારી. અને ચકાસીને તમે તોડ્યા કરો, ફોડ્યા કરો, ચકાસીને તમે તોડ્યા કરો, ફોડ્યા કરો, તોય અહીં ચાલી રહી છે બે કદમ આગે ગઝલ મારી, ભલે ખાલી ચણા જેવી છતાં વાગે ગઝલ મારી, શબ્દના ઘાવનો રણકાર થઈ જાગે ગઝલ મારી. હવે અંતિમ ગઝલ એક પૂરી કરું છું સાહેબ. સમયનો સાથ લઈ, સમયનો સાથ લઈ કમજાત આગળ હોય છે મારી, સમયનો સાથ લઈ કમજાત આગળ હોય છે મારી, અને પ્રભાતે પામવામાં રાત આગળ હોય છે મારી. સમયનો સાથ લઈ કમજાત આગળ હોય છે મારી, પ્રભાતે પામવામાં રાત આગળ હોય છે મારી, અને પ્રકાશો ના કદી અંધારમાં, પ્રકાશો ના કદી અંધારમાં તમને મળી લેવા, અહીં તો આગિયાની જાત આગળ હોય છે મારી, સમયનો સાથ લઈ કમજાત આગળ હોય છે મારી, પ્રભાતે પામવામાં રાત આગળ હોય છે મારી, અને અમારા બારણે આવ્યા ગરીબી ભાંગવા, અમારા બારણે આવ્યા ગરીબી ભાંગવા, એમાં સુદામાં થઈ જતી ઓકાત આગળ હોય છે મારી, સમયનો સાથ લઈ કમજાત આગળ હોય છે મારી, પ્રભાતે પામવામાં રાત આગળ હોય છે મારી, અને મળી છે એટલી સોગાત કે તમે અમને ભૂલ્યા, મળી છે એટલી સોગાત કે તમને અમે ભૂલ્યા, પહેરી લો પટોળું ભાત આગળ હોય છે મારી, સમયનો સાથ લઈ કમજાત આગળ હોય છે મારી, પ્રભાતે પામવામાં રાત આગળ હોય છે મારી. અંતિમ શેર છે કે મજામાં ક્યાં રહ્યો માણસ, મજામાં ક્યાં રહ્યો માણસ મજાની વાત કરવામાં, મજાની વાતમાં પણ વાત આગળ હોય છે મારી, સમયનો સાથ લઈ કમજાત આગળ હોય છે મારી. થેન્ક યુ મિત્રો. વાહ કવિ. તો મૂળ એમણે એમની ગઝલો તમારા સુધી પહોંચાડી. હું તમને કહું સાહેબ કે હું લગભગ છેલ્લા 15-16 વર્ષથી આ કવિતાનું કાર્ય કરું છું, અને હજી આજે પણ ઘણા લોકો મને પૂછતા હોય છે કે તમે શું કરો છો, એટલે હું કહું છું કે હું કવિ છું. એટલે લોકો પછી બીજો સવાલ કરે છે કે ના આમ બીજું તમે શું કરો છો, એટલે હું કહેતો છું કે હું સાહેબ કવિતા જ કરું છું અને આમાંથી મારું ગુજરાન ચાલે છે. કેમ આ મારે કેમ કહેવું પડ્યું તમને કહું કે
આપણા ત્યાં કેટલાક લોકો એવા છે કે જેમને હંમેશા કશીક એમનો સ્વભાવ હોય ખોડ ખાપણ કાઢવાનો, લો કરી કરીને અકાદમીવાળાએ કવિતા કરી, કવિ સંમેલન, બીજું કંઈ ના ફાવ્યું તો કવિ સંમેલન કર્યું. આવા જે કેટલાક લોકો છે કે જેમને હંમેશા કશીક ખોડ ખાપણ કાઢવી છે, કશું ખરાબ જોવું છે, આપણે કંઈ પણ કહીએ કે હું આ વસ્તુ લાવ્યો તો કે આ ભાવમાં તો આ વસ્તુ મળે છે, આવા આપણી આજુબાજુમાં આવા સ્વભાવના લોકો પડ્યા છે. આવા કેટલાક લોકો માટે જનાબ બેકાર સાહેબે બહુ સરસ વાત લખી છે કે દ્રષ્ટિ મર્યાદાની તારી શું કહેવું, પૂરવ ને પશ્ચિમ એકતા તો થાય છે. બે ભાઈઓ ભલે રોજ ના મળતા હોય, પ્રસંગોપાત તો મળે છે, એકબીજાના પ્રસંગમાં એકબીજાને હેલ્પ તો કરે છે, કે દ્રષ્ટિ મર્યાદાની તારી શું કહેવું, પૂરવ ને પશ્ચિમ એકતા તો થાય છે, દાળની સાથે બિસ્કુટ ખાય એમાં તારા બાપનું શું જાય છે. મને કવિતા ગમે છે તો હું કવિતા કરું છું, તમને કશુંક બીજું ગમતું તમે કશુંક બીજું કરો, પણ મૂળ માણસનો સ્વભાવ છે ખોડ કાપણો કાઢવાનો. હમણાં સાહેબે કીધું કે વોટ્સએપ અને ફેસબુકના માધ્યમો સારા છે, આ માધ્યમોના કારણે આપણને એક સવલત એ મળી કે અત્યાર સુધી જે લોકો કવિઓને સાવ અનામી કવિઓ જે ગામડાના ખૂણામાં બેસીને લખતા એ કવિઓની પણ નજીક આવ્યા, એમને પણ ખબર પડી કે ઓહો આ પણ કવિ છે. કેટલાક અકવિ પણ છે, એ પ્રદૂષણની આપણે વાત નથી કરતા, પણ મળ્યા છે આપણને સારી સારી વસ્તુઓ એની ઉપરથી પ્રાપ્ત થાય છે. પણ સાહેબ આ માધ્યમનું હું નથી કરતો એટલે હું તમારા સુધી આ પહોંચાડું સમાજ, તમે આ ના કરતા કારણ કે હું નથી કરતો લખતી તમને કહી શકું કે આપણે આ ના કરાય. આ ફેસબુકના માધ્યમમાં તમે જુઓ સાહેબ કે ઘણા બધા લોકો એવું લખે કે આજે સાંજે મારા ફાધર ગુજરી ગયા, સાહેબ 300 લાઈક. એમાં લાઈક ના હોય આપણને કોઈ સાયકો સમજે, કારણ કે એ ગમાડવાની વસ્તુ નથી. એક બહુ મોટા હિરોઈન એક્સપાયર થઈ ગયા, સાહેબ 3000 લાઈક હતી. એમાં લાઈક ના હોય, એમાં આપણે આપણું દુઃખ વ્યક્ત કરવાનું હોય, એટલે આપણે એ કામ ના કરવું જોઈએ. હું તમને કહું સાહેબ આ કેવો સમય આવ્યો છે. હવે તમે સાહેબ પહેલાં જુઓ કે આપણે કોઈકના ત્યાં મહેમાન થઈને જતા તો આપણે દરવાજો ખખડાય એટલે ભાભી દરવાજો ખોલે એટલે આપણે અંદર જઈએ પૂછીએ ભાભી કેમ છે, ભાઈ કેમ છે, દીકરો કેમ છે, સ્કૂલેથી ક્યારે પાછો આવવાનો છે, બાની તબિયત કેવી છે, ઘરમાં બધું બરાબર, આપણે એકબીજાને સમાચારની આપ લે કરતા. હવે સાહેબ જુઓ દ્રશ્ય એ જ છે પણ આખો માહોલ ચેન્જ થઈ ગયો છે. હવે દ્રશ્ય જુઓ શું થાય છે, આપણે જઈએ છીએ ડોરબેલ વગાડીએ છીએ, ભાભી દરવાજો ખોલે છે, જેવો દરવાજો ખોલે છે એટલે આપણે ભાભીને જોઈને તરત પહેલો સવાલ કરીએ છીએ, પાતળી પિનનું ચાર્જર મળશે? હવે આપણે પાતળી પિનના ચાર્જર સાથે આપણી ઘનિષ્ઠ મિત્રતા એટલી બધી થઈ ગઈ છે કે આપણે શબ્દથી ધીમે ધીમે દૂર થવા માંડ્યા છે. ત્યારે આપણે કવિતા સુધી કેવી રીતે પહોંચવું, તો રમેશ પારેખની આ કવિતા તમારા સુધી પહોંચાડું છું, ગમે તો તમે દાદ આપશો તો સીધી રમેશ પારેખ સુધી પહોંચશે. આપણી ભાષાનું બહુ મોટું અને બહુ ઉજળું નામ એટલે રમેશ પારેખ. કે તારો વૈભવ રંગ મોલ સોનું ને ચાકર ધાડું, કે તારો વૈભવ રંગ મોલ સોનું ને ચાકર ધાડું, મારે ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું. કે તારો વૈભવ રંગ મોલ સોનું ને ચાકર ધાડું, મારે ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું, ને તારે બોલે હાફળ ફાફળ ચાકર ઉઠે બેસે, મારા ઘરમાં કીડી સુદ્ધા દમામ પૂર્વક બેસે. કે તારો વૈભવ રંગ મોલ સોનું ને ચાકર ધાડું, મારે ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું. તો આપણી ભાષાનો શબ્દ, આપણી કવિતાનો શબ્દ આ છે જે આપણે કશાક મુકામે મૂકે છે. આપણને ખબર પડશે કે આપણી કવિતા કયા સ્તરની છે અને આપણી કવિતામાં શું કામ થાય છે.